શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વર રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો બત્રીસમી જન્મજયંતિની ઉત્સાહે ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ભૂમિકા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર જયશ્રી ચૌધરીએ તથા દિનેશભાઈએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની તસવીર પર પુષ્પમાળા અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં કોલેજ અને એમટીએમ ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓ તથા એ એન જીનવાલા હાઇસ્કુલના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા ડોક્ટર જી કે નંદાએ મુખ્ય વક્તવ્ય આપતા કહ્યું હતું કે આજે સ્ત્રી પુરૂષ સમાન દરજ્જો પ્રાપ્ત કરીને તમામ સ્તરે અગ્રેસર થઈ રહી છે તેમાં મુખ્ય ફાળો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો છે આપણે ગર્વ લઈ શકીએ છીએ કે તેમની નોલેજ ઓફ સાયન્સ તેઓ ઓછામાં ઓછી આઠ ભાષાથી પરિચિત હતા બત્રીસ ડિગ્રીઓ તેમની પાસે હતી બાબા સાહેબ આંબેડકર વિદેશથી ઇકોનોમિક્સમાં ડોક્ટરેટ પીએચડીની ડિગ્રી મેળવનારા પ્રથમ ભારતીય હતા ડોક્ટર આંબેડકરના સ્મારક સ્થળનું નામ ચૈત્યભૂમિ છે જે મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલ છે નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર અમર્ત્ય સેન ડોક્ટર બી આર આંબેડકરને અર્થશાસ્ત્રમાં પોતાનું પિતા માનતા હતા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ડોક્ટર ઓફ સાયન્સ નામની ડિગ્રી પ્રાપ્ત કરનાર બાબા સાહેબ વિશ્વના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ હતા ભારતના બંધારણના ઘડવૈયા બાબા બાબાસાહેબ આંબેડકર હતા તેમણે સૌને સમાનતા અપાવવા માટે બંધારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આભાર વિધિ પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર રાજેશ પંડ્યાએ કરી હતી કાર્યક્રમનું સફળ સંચાલન પૂર્વ કેમ્પસ એમ્બેસેડર સુહેલ દિવાને કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે કેમ્પસ એમ્બેસેડર સેવક પરિહાર અવિનાશ ચૌધરી હિતિશા મોહિની વગેરે સહયોગ આપ્યો હતો સૌ વિદ્યાર્થીઓએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને પુષ્પ અર્પણ કરી નમન કર્યું હતું સૌને સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ચોકલેટ આપીને મૂળું મીઠું કરાવવામાં આવ્યું હતું